અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થીની મિત્રો, જનાબ બાહુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. ધોરણ એક, તારીખ 25/11/2020, વાર ફૂડવાર, વિષય કલરવ, વિષયાંક પાઠ 6, મજા પડે મજા પડે. એમાં આપણે જોઈશું હવે ઓળખો, બરાબર. પહેલું છે એમાં પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ચાલો જોવો, અહીંયા બધા મૂળાક્ષરો આપેલા છે, એમાંથી આપણે પ શોધીને ગોળ કરવાનું છે. જો એક નમૂનો આપણને આપેલો છે, બરાબર, પ આપેલો છે, એની ફરતે ગોળ દેખાય છે ને. ચાલો હવે આપણે આગળ બીજો પ શોધીએ. જો અહીંયા સ પછી પ છે, એને ગોળ કરો. ચાલો આગળ જુઓ, ડ અને પ, પ છે જો અહીંયા, બરાબર, પછી બીજો પ નથી, સોરી, રજુ અની પાછી પણ પ છે, જોઈ લો. એટલે કુલ આપણે કેટલા પને ગોળ કર્યા? ત્રણ પને આપણે ગોળ કર્યા, બરાબર. આગળ છે ડ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. આ કયો ડ છે? ડ ડબ્બાનો ડ. ચાલો જો પહેલો ડ દેખાય છે, હા, એને ગોળ કરો. ચાલો પછી ટ પછી ડ છે, એને પણ ગોળ કરો, બરાબર. એના પછી કની આગળ પણ ડ છે, એને ગોળ કરો. હવે જુઓ છેલ્લે ડ અને અ છે, તો ડ છે ને અહીંયા, હા, ડને ગોળ કરો. આપણે કુલ ચાર ડને ગોળ કર્યા. બીજા કોઈ પણ મૂળાક્ષરને કંઈ બી કરવાનું નથી. ફક્ત ને ફક્ત આપણને જે મૂળાક્ષર માંગેલો હોય એને જ આપણે ગોળ કરવાનું. ચાલો આગળ જુઓ, ત્રણ નંબર, ટ ને ઓળખો અને ગોળ કરો. જુઓ, ટ તલવાર ન ટ છે, ટ ટપેલી ન ટ પણ કહેવાય. ચાલો બીજા નંબર પર ટ છે, બરાબર. પછી જુઓ ત કોની આગળ છે, સરસ. ચાલો આગળ જુઓ, અણની આગળ ટ છે, છે ને, હા. પછી મ પછી ટ છે, આમ અહીંયા પણ ચાર ત છે, ને આપણે ગોળ કર્યા. આગળ જોઈએ આપણે, અણને ઓળખો અને તેની ફરતે ગોળ કર. અણ ફેણ અણ છે, શું છે? અણ ફેણ અણ. ચાલો પહેલો છે, એને કરો. પછી ત્રણ નંબર પર છે, જુઓ, પછી વની આગળ છે, પાછળ છે. પછી જો જ પછી અણ છે, આમ અણ પણ કેટલા છે? ચાર. તો આપણે બરાબર ગોળ કરીએ. ચાલો હવે આમાં શું થયું? મૂળા અક્ષરો ઓળખીને ગોળ કરો. હવે આપણે આગળ જોઈએ, નીચેના વાક્યો વાંચી ડ પ ડ ટ અણ ફટે ગોળની નિશાની કરો. જો આ મૂળાક્ષરો આપણને આપેલા છે, ઉપર જોવાના કયા કયા છે? પ ડ ટ અને અણ, એના ફટે આપણે ગોળ કરવાનું. ચાલો પહેલા વાક્યમાં આપણને નમૂનો આપેલો છે, જો પરાગ અને તળલા તળવા જાય છે. જો અહીંયા પ પર ગોળ કરેલું છે, પછી કયો અક્ષર આવ્યો? ટ, પછી તળવામાં ટ, બરાબર દેખાય છે ને.
હા એ રીતે ગોળ કરવાનું છે. ચાલો આપણે બીજો અક્ષર બીજું વાક્ય વાંચીએ. પરાગ અને તરલાને નદી ગમે છે. જો આની અંદર જુઓ પ ક્યાં ક્યાં છે જુઓ. પહેલો પ છે, પછી ત છે, અને પછી કંઈ નથી, બરાબર. એટલે પ અને ટ બે જ છે આ વાક્યમાં, બરાબર. ચલો ત્રીજું વાક્ય. પરાગ અને તરલા નદી પર જાય છે. ક્યાં જાય છે? નદી પર. ચાલો એમાં પ પહેલો છે, પછી તરલાનો ટ, અને પડો જાય છે એટલે પ, બરાબર. સમજ પડે ને આ રીતે? હા. ચાલો ચોથું વાક્ય છે. પરાગ રેતી વડે પહાડ બનાવે છે. જો પ શોધો. પરાગનો પ, રેતી છે એટલે ટ, પછી વડે, ડને એક માત્ર ડે છે એટલે એ ડ, પછી પહાડ ન પ, બરાબર. એ રીતે આપણે પ ડ ત અને અણ ઓળખીને ગોળ કરવાનું છે. ચાલો પાંચ નંબર. તરલા છીપ વીણે છે, બરાબર. એટલે પહેલો ટ, પછી છીપ એટલે એનો પ, અને વીણે એટલે અણ છે ને, હા, તેને ગોળ કરો, બરાબર. બરાબર મૂળા અક્ષરો જોવાના અને ગોળ કરવાના. ચાલો છઠ્ઠું વાક્ય. પછી પરાગ રેતી પર નામ લખે છે. શું લખે છે? નામ. પહેલો પ, પછી પરાગનો પ, રેતી એટલે ટ, બરાબર. આગળ કંઈ બી નથી, બરાબર. મૂળા અક્ષર પર, હા, એટલે પર ન પ, બરાબર. હા. સાતમું વાક્ય જોઈએ. નદીના પાણીમાં નાવડી તળે છે. જો પાણી ફળ છે ને અણ બી છે એટલે બંનેને ગોળ કરો. નાવડીમાં ડને ગોળ કરો, તળે છે એમાં ટને ગોળ કરો. આગળ આઠમું વાક્ય. પરાગ અને તરલા નાવડીમાં બેસે છે. જો પરાગમાં પ, તરલામાં ટ, નાવડીમાં ડ, બરાબર. હા. ચાલો આગળ જુઓ. નવમું વાક્ય. નાવડી તળે છે. સર 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 દેખાય છે. જોવામાં નાવડીમાં ડ અને તળેમાં ટ, બીજો કોઈ મૂળાક્ષર અંદર છે નથી, બરાબર. સ્વાધ્યાય પોટીમાં તમારે આ રીતે ગોળ કરવાનું છે. વાંચીને બરાબર ગોળ કરજો, બરાબર. ઉપરના મૂળાક્ષરો ને આ મૂળાક્ષરો પણ સારી રીતે સ્વાધ્યાય પોટીમાં પાઠ છ માં પાના નંબર 88 માં બરાબર કરજો. થેન્ક યુ.